जय हिंद विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, તો કે જળ પ્રદૂષણ ને અટકાવવા માટેના નિયમો જે છે એ 1974 ની અંદર છે ભારત સરકાર દ્વારા છે એ લાગુ કરવામાં આવ્યા હતા. બરાબર, કે જળ પ્રદૂષણ છે કોના દ્વારા ફેલાય છે, તો કે માનવી દ્વારા, મનુષ્ય દ્વારા જ ફેલાય છે, જેની અંદર છે આપણે જુદી જુદી ટેકનિક થી પણ આપણે એને દૂર કરી શકીએ છીએ અથવા તો અટકાવવાના ઉપાયો આપણે જોયા હતા. ત્યારબાદ કે બીઓડી જે છે એ શું છે, તો કે બીઓડી બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ છે, જે આપણે અકાર્બનિક જે કાર્બનિક સંયોજનો જે છે પાણીની અંદર બાકી રહે છે એ સૂક્ષ્મ જીવો દ્વારા ઉપયોગમાં લેવાઈ જાય છે. એટલે કે સાપેક્ષ રીતે આપણે જોવા જઈએ તો બીઓડી શું છે, તો કે પાણીની અંદર રહેલું જે કાર્બનિક જે પદાર્થો જે છે એની સાપેક્ષે ઓક્સિજનનું પ્રમાણ છે એ સૂચવે છે. ત્યારબાદ છે આપણે જોયું લીલ પ્રસ્ફુટન, તો કે લીલ પ્રસ્ફુટન કોને કહેવાય, તો કે જે સમુદ્રની સપાટી ઉપર જોવા મળતી જે અતિક્રમણ પામે છે પોષક તત્વોના વધારાના કારણે છે એ ફેલાઈ જાય છે, જેને આપણે લીલ પ્રસ્ફુટન તરીકે ઓળખતા હતા. ત્યારબાદ છે આપણે જોયું એના પછીનો જે ટોપિક જે છે કે જે જળકુંભી જેવી વનસ્પતિઓ જે છે એ શું કરે છે, તો કે જળકુંભી જેવી વનસ્પતિઓ જે છે એ પાણીની સપાટી ઉપર વિકાસ પામે છે અને જેના એના પુષ્પો એના ગુણધર્મો શું છે, એના રંગ કેવા હોય છે, તો કે જાંબુડિયા રંગના હોય છે, જે ટેરર ઓફ બેંગાલનું નિર્માણ છે એ કરે છે. તો આવી રીતે છે આપણે લાસ્ટ લેક્ચર છે એ ડિસ્કસ કર્યું. હવે આપણે આગળ જોઈએ, ખૂબ જ મહત્વનો ટોપિક અત્યારે આપણે જોવાનો છે જૈવિક વિશાલન, કે જૈવિક વિશાલન કોને કહેવાય. કે જૈવિક વિશાલન આપણે છે એ જોઈએ છે કે પાણીની અંદર છે સતત ને સતત આપણે વિઘટનીય અને અવિઘટનીય બંને કચરા છે એ શું કરીએ છીએ, ઉમેરો કરીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જે જૈવિક વિશાલન જે છે આપણે અત્યારે જોવાનું છે, તો કે પાણીમાં છે બે પ્રકારના કચરા છે આપણે દાખલ કરીએ છીએ. બરાબર, તો કે કયા બે પ્રકારના કચરા છે એ જોવા મળે છે, તો કે જૈવ વિઘટનીય કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, ક્યાં બે પ્રકારના કચરા છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો એ બંને કચરાનો આપણે પહેલા બેઝિક સમજીએ કે જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય, કે જે સૂક્ષ્મ જીવો દ્વારા છે શું થઈ શકે, એનું વિઘટન થઈ શકે. જૈવ વિઘટનીય કચરો કોને કહેવાય, તો કે જેનું વિઘટન થઈ શકે, કે કોના દ્વારા વિઘટન થશે, તો કે સૂક્ષ્મ જીવો દ્વારા જ અથવા તો કે વિઘટકો દ્વારા જ વિઘટન થશે. બરાબર, જેમ અવિઘટન જેનું વિઘટન થઈ શકતું નથી, તો એવી કઈ ધાતુઓ જે છે, મર્ક્યુરી છે, મર્ક્યુરીને આપણે શું કહીએ છીએ, પારો તરીકે ઓળખીએ છીએ. બરાબર, ત્યારબાદ છે ડીડીટી, ડાયક્લોરોડાયથેન ટ્રાઇક્લોરોઇથેન જે છે એ ડીડીટી નું આપણે ફૂલ ફોર્મ છે. તો કે ડીડીટી જે છે એ શું છે, ડાયક્લોરો જે છે કે એ ડીડીટી, આ બંને જે છે જૈવ અવિઘટનીય છે. કેવા કેવા તત્વો છે પાણીની અંદર, તો કે જૈવ અવિઘટનીય કચરો છે. તો જૈવ અવિઘટનીય કચરો જે છે એ પ્રત્યેક પોષક સ્તરમાં વધારો થાય છે, જેને કહેવાય છે જૈવિક વિશાલન. આપણે પહેલા સમજીએ જૈવિક વિશાલનની વ્યાખ્યા શું શું થશે, તો કે પોષક સ્તર કોને કહેવાય, તો કે પહેલા આપણે જોયું હતું કે આગળ જોઈએ શૃંખલાઓની અંદર કે આ પ્રાથમિક ઉદ્ભોક્તાઓ, દ્વિતીય ઉદ્ભોક્તાઓ અને તૃતીય ઉદ્ભોક્તાઓ. બરાબર, તો કે આ પ્રાથમિક ઉત્પાદકતાઓ જે છે જે વનસ્પતિઓ એ એક પોષક સ્તર છે, આ દ્વિતીય ઉત્પાદકતાઓ એ પણ એક બીજું પોષક સ્તર છે, તૃતીય ઉત્પાદકતાઓ એ પણ એક ત્રીજું પોષક સ્તર છે. તો આ પ્રત્યેક પોષક સ્તરમાં શું કહેવા માંગે છે, આ પ્રત્યેક પોષક સ્તરની અંદર જે અથવા તો તમે એવું પણ લખી શકો જૈવિક શૃંખલામાં,
જૈવિક શૃંખલામાં એ શું છે આપણી જૈવિક શૃંખલા જ છે એક પ્રાણી છે બીજા પર નભનાર છે તો કે જૈવિક શૃંખલામાં જે અવિઘટનીય કચરાનો જે કચરો જે છે એની સાંદ્રતામાં વધારો થાય અથવા તો સાવ સિમ્પલ વ્યાખ્યા આપણે જો જૈવિક વિશાલનની જોવી છે જૈવિક વિશાલન આપણે કોને કહીશું તો કે જૈવિક શૃંખલાની અંદર છે અથવા તો કે પ્રત્યેક પોષક સ્તરમાં જૈવ અવિઘટનીય કચરાનો જે છે એ ઉમેરો થાય છે વધારે જોવા મળે છે સાંદ્રતામાં વધારો થાય છે જેને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે હવે જૈવિક વિશાલનની અંદર જૈવ અવિઘટનીય મર્ક્યુરી અને ડીડીટી બરાબર તો આ બંને એવા જે છે જે અવિઘટીને છે પાણીની અંદર છે મોટા ભાગે આપણે જોઈએ છે કે ઘન કચરો નાખીએ છે ત્યારબાદ છે કે આપણે છે નિલંબિત કણો અને ત્યારબાદ આપણે જોયું હતું કે જે સાંદ્રતા ધરાવે છે એટલે કે સમાંગ એની અંદર છે જોવા મળે છે કે સંપૂર્ણપણે છે મિશ્રિત થઈ જાય છે બરાબર કે દ્રાવ્યતા જે કણો દર્શાવે છે તો એ કચરો જે છે આપણે સરળતાથી અલગ કરી શકતા નથી જે ફોસ્ફેટ સ્વરૂપે છે અથવા તો કણિકાઓ સ્વરૂપે જોવા મળે છે જ્યારે આ ઘન કચરો છે એને આપણે દૂર કરી શકીએ છીએ ગાળણની મદદથી નિલંબિત અમુક કણો છે એને આપણે અવસાદનની પદ્ધતિથી આને જ આપણે ગાળણની પદ્ધતિથી દૂર કરી શકીએ છીએ આને આપણે અવસાદનની પદ્ધતિથી દૂર કરી શકીએ છીએ તો કે જે આ અવિઘટનીય કચરો જે છે એને આપણે દૂર કરી શકતા નથી તો કે એનામાં સતત ને સતત શું થાય છે વધારો થાય છે સૂક્ષ્મ જીવો જે છે એ પણ જે અવિઘટનીય કચરો છે એનો ઉપયોગ કરી શકશે નહીં તો કે સૂક્ષ્મ જીવોની અંદર શું અસર થશે તો કે એની ચયાપચયમાં ઘટાડો થશે શું જોવા મળશે તો કે એની ચયાપચયની જે ક્રિયા છે જેની પાચનની ક્રિયા છે એના શરીરની અંદર થતી જે રાસાયણિક ક્રિયાઓ જે છે એ રાસાયણિક ક્રિયાઓમાં શું થાય છે તો કે ઘટાડો જોવા મળે છે એના પ્રજનન પર પણ અસર કરે છે કે જૈવ અવિઘટનીય કચરો જે છે શું થાય છે તો કે એના પ્રજનન પર પણ અસર દર્શાવે છે તો કે આપણે જોઈએ કે એની માત્રા જે છે એ કેવી રીતે છે માપવામાં આવતી હોય છે જે જૈવિક વિશાલન જે છે તો સૌપ્રથમ જોઈએ તો કે પાણીની અંદર પાણીમાં જે છે આ જૈવ અવિઘટનીય જે કચરો જે છે જેનું માપ છે ડીડીટી અથવા તો કે મર્ક્યુરી જે છે એના પ્રયોગ દ્વારા છે માપન કરવામાં આવે છે જેની માત્રા જે છે એ 0.03 પીપીએમ છે એટલે કે પાર્ટસ પર મિલિયન કે પાણીની અંદર છે એની ડીડીટીની માત્રા છે એ કેટલી છે તો કે 0.03 પીપીએમ એટલે કે પાર્ટસ પર મિલિયન એટલા પાણીની અંદર છે એ જોવા મળે છે બરાબર હવે એ પાણીની અંદર છે પ્લવકો વસે છે પાણીની સપાટી પર છે કોણ જોવા મળે છે આપણને તો કે નાના પ્લવકો જોવા મળે છે બરાબર તો એ કે પ્લવકો છે તો એ કે પ્લવકોની અંદર કેટલું જોવા મળે છે તો કે પ્લવકોની અંદર છે એમાં વધારો થતો જાય છે 0.04 પીપીએમ જેટલી છે એની અંદર છે એ નોંધપાત્ર સતતને આ એક પોષક આ બીજું પોષક એ પ્રત્યેક શૃંખલાની અંદર અથવા તો પ્રત્યેક જૈવિક શૃંખલાઓ જે છે એની અંદર જૈવ અવિઘટનીય કચરાનો શું થતો ગયો વધારો થતો ગયો હવે એ પાણીના પ્લવકો જે છે એ પ્લવકોનો ઉપયોગ પ્લવકો શું કરશે પાણી પીશે બરાબર તો પાણીમાંથી એના શરીરની અંદર છે એ જયું ત્યારબાદ કે પાણીની અંદર નાની માછલી શું જોવા મળે છે તો કે નાની માછલીઓ છે એનો વસવાટ જોવા મળે છે તો એના શરીરની અંદર છે 0.5 પીપીએમ જેટલું જે છે એના શરીરની અંદર છે ડીડીટીની માત્રા છે એ જોવા મળે છે ત્યારબાદ કે નાની માછલીઓ જે છે એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે તો કે મોટી માછલીઓ કે એની અંદર 2 પીપીએમ જેટલું જે છે એ ડીડીટીની માત્રા જોવા મળે છે હવે એ મોટી માછલીઓ છે એ કોણ ઉપયોગ કરે તો છે કે શિકારી પક્ષીઓ જે બાજ છે એ બધા તો કે ઉચ્ચ કક્ષાની અંદર આવે પક્ષીઓ
તો પક્ષીઓના શરીરની અંદર છે 25 પીપીએમ જેટલું જે છે ડીડીટી જોવા મળે છે. તો કે આ પ્રત્યેક પોષક સ્તરની અંદર શું થયું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો કે પાણીમાં છે 0.03 પીપીએમ હતું, તો પ્રત્યેક પોષક સ્તરમાં છે એ ડીડીટી કે જૈવ અવિઘટનીય કચરાનો શું થયો, વધારો થયો. શા માટે? કારણ કે એ તો કેવો છે, જૈવ અવિઘટનીય છે. એ કેવો છે, જૈવ અવિઘટનીય છે, જેનું વિઘટન થઈ શકતું નથી. આવી રીતે છે પ્રત્યેક પોષક સ્તરમાં છે જૈવ અવિઘટનીય કચરાની સાંદ્રતામાં વધારો થાય છે, જેને આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. 3 માર્ક્સની અંદર છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે કે પાણીમાંથી પાણીની આ જે છે આકૃતિ પ્રમાણે પણ જો આકૃતિની અંદર પૂછવાલાયક પ્રશ્ન હોય તો આ એનું માત્રા છે એ પૂછી શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે છે જૈવિક વિશાલનની વ્યાખ્યા લખવાની, જે અવિઘટનીય કચરો કોને કહેવાય એ લખવાનું, ત્યારબાદ જે અવિઘટનીય કચરો જે છે એમાં કોનો કોનો સમાવેશ થાય છે, જે વિઘટનીય કચરો કેવી રીતે વિઘટન થઈ જાય છે, ત્યારબાદ છે આ પ્રત્યેક પોષક સ્તરની અંદર છે એનું માત્રા અને એનું પ્રમાણ દર્શાવવાનું કે પાણીમાં 0.03 પાર્ટ્સ પર મિલિયન ડીડીટીની માત્રાથી લઈને સતત ને સતત વધારો થતો જોયા મળે છે. તો આને કહેવાય છે આપણે જૈવિક વિશાલન. ત્યારબાદ આપણે હવે જોઈએ કે આ જૈવિક વિશાલનની સાથે જ એક સંકળાયેલું છે ઉદાહરણ છે, જે આપણે અત્યારે આજની અંદર જોઈએ કે પાર્ટ્સ આટલા ઊંચા પ્રમાત્રાની અંદર છે ડીડીટી છે એ જોવા મળે છે, બરાબર. હવે એ અહીંયા ઉચ્ચ પક્ષીઓ એટલે કે આ છે શિકારી પક્ષીઓ, બરાબર. એના ઉપરાંત આપણે જો બીજું જોઈએ તો કે ગાયના માંસ, કે ગાયનું માંસ જે છે એ પક્ષીઓ અથવા તો કે શિકારીઓ દ્વારા જ છે એનો શિકાર કરવામાં આવે છે, તો કે એની અંદરથી પણ બાજ જેવી જાતિઓ છે એ છેલ્લા 15-20 વર્ષની અંદર લુપ્ત થતી જાય છે, નાશ પામતી જાય છે. તો કે સાના કારણે, કે ગાયના માંસની અંદર જૈવ અવિઘટનીય કચરો ક્યાંથી આવ્યો, તો કે ગાયનું માંસ છે કે પશુપાલકો દ્વારા વધારે ઉત્પાદન લેવાના કારણે જે છે એ કેલ્શિયમ છે એ ખવડાવવામાં આવે છે. એ કેલ્શિયમ જે છે એના ક્ષારો જે છે એનું વિઘટન થઈ શકતું નથી અને એના શરીરની અંદર છે સતત ને સતત વધારો થતો રહે છે. હવે એના શરીરની અંદર સતત વધારો થતો રહે છે તો શું થશે, તો કે જ્યારે ગાય મૃત્યુ પામે છે તો શિકારી પક્ષીઓ દ્વારા છે એનો શું થાય છે, એ માંસનો ઉપયોગ છે એ કરે છે ખોરાક તરીકે. તો એ પક્ષીઓની અંદર છે ધીમે ધીમે છે એ નાશ છે એ થતા જાય છે, અથવા તો ગાયનું પ્રજનન કરવા માટે છે જુદા જુદા કૃત્રિમ રીતે છે એ ઇન્જેક્શનો પણ આપવામાં આવતા હોય છે. તો આવી રીતે છે જૈવિક વિશાલનનું જે છે એ ઉદાહરણો છે આપણને ન્યૂસન તંત્રની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ સુષુપ્તાકરણ. સુષુપ્તાકરણ કોને કહીશું, તો કે આપણે જોઈએ કે જેમ આપણે લીલ પ્રસ્ફુટન જોયું હતું એવી જ રીતે છે આપણને સુષુપ્તાકરણ છે એ જોવા મળે છે. પરંતુ અહીંયા જોઈએ કે શું હોય છે, તો કે પાણીની જે સમુદ્ર જે છે તળાવ છે નદી જે છે એમાં શું થાય છે, તો કે પોષક સ્તરોમાં વધારો થાય છે. પોષક સ્તરમાં સતત વધારાના કારણે જીર્ણતા પ્રેરે છે, જેને સુષુપ્તાકરણ તરીકે ઓળખવામાં આવે છે. કે નવસર્જિત જે નવા સજીવો જે આપણે જોઈએ કે હજુ હમણાં જ થોડા સમયમાં છે કે એની અંદર છે નદી અથવા તો સરોવરનું નિર્માણ થાય છે, તો કે નવનિર્મિત જે સજીવો નવનિર્મિત જે તળાવો જે છે નદીઓ જે છે એની અંદર છે પહેલાં પોષક સ્તરનું માત્રા કેવી હશે, ઓછી હશે. ધીમે ધીમે છે એમાં શું જોવા મળે છે, તો કે ધીમે ધીમે છે એમાં પોષક સ્તરમાં વધારો થાય છે. હવે પોષક સ્તરમાં વધારો થવાના કારણે એ નદી કે તળાવ કેવું થઈ જાય છે, ફળદ્રુપ્ત થઈ જાય છે. એ નદી કે તળાવ છે કેવું થઈ જાય છે, ફળદ્રુપ્ત છે આપણને જોવા મળે છે. હવે નદી કે તળાવ ફળદ્રુપ્ત થઈ ગયો તો અહીંયા છે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ વસવાટ છે એ કરતા હશે, કે એના જે તળિયે જે છે વનસ્પતિ અને પ્રાણીઓનો છે એ
વસવાટ થતો રહે છે. હવે કે વનસ્પતિ અને પ્રાણીઓ કે પ્રાણીઓ જે છે એ એના શીતળતાના કારણે છે ત્યાં વસવાટ કરે છે, પરંતુ ઘાસવાળા અમુક જે છે સતત એ ફળદ્રુપતામાં શું થાય છે, વધારો થાય છે. સતત છે એ ફળદ્રુપતામાં વધારો થાય છે, એટલે કે ઘાસ ઉગે છે. એના શું થાય છે કે ઘાસવાળા જે કર્ણભૂમિ છે, કર્ણભૂમિ જે છે એમાં જે શું ઉત્પન્ન થાય છે, ઘાસ જે વધારે છે એ ઉત્પન્ન થાય છે. તો એ ઘાસ ઉત્પન્ન થયું અને સપાટી પર શું થયો, ફેલાવો થયો. એ ઘાસનો જે છે એ શું થાય છે, તો કે સપાટી પર ફેલાવો થાય છે. હવે એ ઘાસ અને સપાટી પર ફેલાવો થવાના કારણે જે છે એ જમીન પોચી બની જશે. જમીન કેવી બની જશે, જમીન પોચી બની જશે. પહેલા જ્યારે નવનિર્મિત તળાવ હતું, જ્યારે તળાવ જે છે એ નવનિર્મિત હતું એટલે કે હજુ થોડા સમય પહેલાં જ એનો વિકાસ થયો હતો, ત્યારે એના આમાં પોષક સ્તર જે ધીમે ધીમે વિકાસ થતો હતો. એ દરમિયાન છે કેવું હતું, ઠંડા. એ નદી કે તળાવ છે એ ઠંડા હતા, પરંતુ જ્યાં જ્યાં એમાં પોષક સ્તરમાં વધારો થશે એટલે કે આ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ શું મુક્ત કરશે, તો કે કાર્બનિક સંયોજનો. હવે કાર્બનિક સંયોજનોના કારણે જે છે એ ફળદ્રુપતામાં શું થયો, વધારો થયો. એ ફળદ્રુપતામાં વધારો થયો જેના કારણે છે એ નદી અને તળાવના નીચેની સપાટી પર, કે આ નદી અને તળાવના જે નીચેની સપાટી પર છે આવી રીતે ઢગલીઓ છે જોવા મળશે. તેની કારણે, તો કે ફળદ્રુપતાના કારણે જે છે એ નીચેના સદભાગે છે અહીંયા ફળદ્રુપતા છે એ જમા થાય છે. કાપાળ માટી છે અથવા તો કે વનસ્પતિના અમુક ભાગો છે, અમુક પ્રાણીઓ છે એ બધા છે ક્યાં એકત્રિત થશે, તો કે નદીના નીચે. તો આના કારણે છે એની અંદર ઊંચાઈમાં શું, એનું જે ઊંડાઈ હતી એમાં શું થયો, ઘટાડો થયો. એની ઊંડાઈમાં શું થયો, તો કે આપણને ઘટાડો જોવા મળ્યો. એવી જ રીતે છે, તો હવે એનો ઘટાડો થયો તો એ આજે પહેલાં જ્યારે છે એ નવસર્મિત હતા ત્યારે ઠંડા હતા, તો હવે છે કેવા થઈ ગયા, ગરમ થઈ ગયા. તો પહેલાં કેવા સજીવો વિકાસ પામતા હતા, તો કે ઠંડા ક્ષેત્રફળ, ઠંડા એના અનુકૂલન સાધતા હોય એવા સજીવો છે જોવા મળતા હતા. હવે એ સમુદ્ર કે તળાવ કે નદી નીચે એ ઊંડાઈમાં છે ઘટાડો થયો, જેના કારણે છે ગરમ પાણી કેવું થઈ જાય છે, ગરમ થઈ જાય છે. તો સજીવોનું અનુકૂલન કેવું થઈ ગયું, બદલી ગયું, કે ઠંડામાંથી છે એ ગરમ અનુકૂલનમાં ફેરવાઈ જાય છે. હવે કે એની ઉપર ઘાસની સપાટીવાળા છે કર્ણભૂમિની અંદર છે વિકાસ થાય છે, સપાટી પર છે એ ફેલાવો થશે અને જમીન છે એ પોચી બનાવી દેશે. જમીન જે છે કેવી બનાવી દેશે, પોચી બનાવી દેશે. અને એક સમયે જે છે એ તળાવ કે નદીને છે એ જમીનમાં છે એ ફેરવી દે છે. સામા ફેરવી દે છે, કે જે જગ્યાએ છે તળાવ કે જમીન નદી હતું એ જમીન એની અંદર છે સતત ફળદ્રુપતા વધવાના કારણે, બરાબર, શાના કારણે, તો કે સતત ફળદ્રુપતા વધવાના કારણે જે છે એ નદી કે સરોવર છે એ થોડા દાયકાઓની અંદર છે એ જમીનમાં છે એ ફેરવાઈ જાય છે. ત્યારબાદ જોઈએ કે પ્રવેગિત જે સુષુપ્તાકરણ જે છે એ કેવી રીતે થાય છે, તો કે આપણે જોઈએ છીએ કે અહીંયા છે આપણે સતત છે શું કરીએ છીએ, કચરો છે દાખલ તો કરીએ જ છીએ. તો એવા આબોહવાના કારણે અથવા તો આબોહવા અથવા તો કે કુદરતી કે કૃત્રિમ, આબોહવા તો કુદરતી છે, તો આપણે સતત છે ઘન કચરાનો છે શું કરીએ છીએ, પાણીની અંદર છે દાખલ કરીએ છીએ અને એની સપાટી છે એ ઊંચી આવે છે, જેના કારણે છે એ એક સમય એવો આવશે કે અહીંયા નદી કે તળાવ છે એ લુપ્ત છે એ થઈ જશે. હવે કે આ સપાટી ઉપર જે છે સતત ને સતત વૃદ્ધિ અને વિકાસ થવાના કારણે છે, તો જેમ જ આપણે લીલ પ્રસ્ફુટનની અંદર જોયું હતું કે એની આડઅસરો શું છે, તો સુષુપ્તાકરણની આડઅસરો શું છે, તો કે ઓટુની માત્રામાં ઘટાડો થવો, ઝેરી દ્રવ્યો ઉત્પન્ન થવા. ઝેરી દ્રવ્યો શા માટે ઉત્પન્ન થશે, કારણ કે અહીંયા જે નીચે વસવાટ કરતા જે સજીવો છે એને ઓક્સિજન મળી રહેશે નહીં, બરાબર, એ સૂર્યપ્રકાશ અંદર દાખલ થઈ શકતો નથી, તો એ પોતાનો ખોરાક પણ નહીં બનાવી શકે. તો એટલા માટે જે ઓટુની માત્રામાં શું થયું, ઘટાડો થયો, ઝેરી દ્રવ્યો છે ઉત્પન્ન થાય છે અને અમુક માછલીઓ જે છે એનું મૃત્યુ છે એ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ જે છે સુષુપ્તાકરણ જે છે એ પણ 2 માર્ક્સનો છે એ સવાલ છે.
ત્યારબાદ આપણે જોઈએ આગળ કે થર્મલ પ્લાન્ટમાંથી છે આપણે કેવી રીતે છે એ આપણને આડ અસર છે એ ફેલાવે છે. તો કે થર્મલ પ્લાન્ટ એ કેવી રીતે છે પાણી પર પ્રદૂષણ કરે છે અથવા તો પાણી પર પ્રદૂષણની અસર દર્શાવે છે. તો કે થર્મલ પ્લાન્ટ છે શું ઉત્પન્ન કરે છે, વિદ્યુત ઉત્પન્ન કરે છે, બરાબર. તો એ વિદ્યુત ઉત્પન્ન કરે છે તો એ વિદ્યુતની આસપાસ જે છે એ ગરમ પાણી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય, ગરમ પાણી. હવે આપણે જે છે તમે 10મા ધોરણની અંદર છે ભણાવીશું કે આપણે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ઉત્પન્ન કરવો છે તો નીચે શું ફેરવવામાં આવે છે, ટર્બાઇન ફેરવવામાં આવે છે. એ ટર્બાઇન જે છે એ જળ સ્ત્રોતમાંથી છે એનું રૂપાંતરણ છે એ વિદ્યુતની અંદર છે એ કરે છે. એ ટર્બાઇન છે એ સતત ફેરવવામાં આવે છે જેના કારણે છે એ ઉત્પન્ન થતું જે પાણી છે કેવું હોય છે, ગરમ પાણી હોય છે. એ ગરમ પાણીને છે ક્યાં છોડવામાં આવે છે, નદી કે સરોવરની અંદર છોડવામાં આવે છે. અને જેના કારણે છે એ અંદર વસવાટ કરતા જે સજીવો જે છે એનું શું થઈ જશે, મૃત્યુ થઈ જશે. તો આવી રીતે છે થર્મલ પ્લાન્ટના કારણે પણ છે એ જળચર પ્રાણીઓ જે છે એના ઉપર છે આપણને અસર છે એ દર્શાવે છે. કે આ સતત જળ પ્રદૂષણ વધવાના કારણે જે છે સતત જળ પ્રદૂષણ વધવાના કારણે છે કેલિફોર્નિયાની અંદર છે સાયન્ટિસ્ટ દ્વારા છે એનો ઉપાય છે એ રચવામાં આવ્યો. કેલિફોર્નિયાની અંદર શું થયું, તો કે કેલિફોર્નિયાની અંદર જે છે અકાટા શહેર છે જે કેલિફોર્નિયાના અંદર રહેલું જે અકાટા શહેર જે છે એ જળ પ્રદૂષણ માટે સતત ચિંતિત છે. જળ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જે છે એના દ્વારા છે શું કરવામાં આવ્યું, તો કે એના ઉપર છે એ ઉપાયો જ રચવામાં આવ્યા. તો કે જળ પ્રદૂષણનું નિયંત્રણ છે એ જીવ વૈજ્ઞાનિક દ્વારા કે જીવ વૈજ્ઞાનિકો દ્વારા જે છે અનેક ઉપાયો છે એ રચવામાં આવે જેને આપણે છે એ બે ભાગની અંદર જેને વિભાજિત કર્યું છે. કે જળ પ્રદૂષણને જે છે એ નિયંત્રિત કરવા માટે છે કેલિફોર્નિયાની અંદર છે અમૂલ્યા જે યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીની અંદર છે એ જે અકાટા શહેર છે અકાટા શહેરમાં છે એ આ જળ પ્રદૂષણ નિયંત્રિત થઈ શકે છે એના માટેના છે એ જુદા જુદા બે પ્રકારના બે ચરણની અંદર વિભાજિત કરવામાં આવે છે. પહેલા ચરણની અંદર એવું કહેવામાં આવે છે કે એનો જે ઘન કચરો જે છે એ શું કરે છે, દૂર કરવામાં આવે છે. ઘન કચરો તો આપણને ખ્યાલ જ છે આપણે ગાળણની મદદથી દૂર કરીએ છીએ, બરાબર. ત્યારબાદ છે આપણે એને બીજા ટેન્કની અંદર રાખતા તો એને શું કહેતા હતા, અવસાદન, બરાબર. તો એ અવસાદનની અંદર જે છે એ આપણે આપણા ઘરની અંદર પણ હાલની અંદર છે ક્લોરીન, એટલે ક્લોરીનની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. શું કરવામાં આવે છે કે પ્રથમ ચરણની અંદર છે એ જીવ વૈજ્ઞાનિકો દ્વારા છે જે ઘન કચરો દૂર થઈ ગયા બાદ એની અંદર છે અવસાદનની પદ્ધતિ થઈને ક્લોરીનની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેના કારણે છે મોટા ભાગના જે સજીવો જે છે એ શું થઈ જશે, નાશ થઈ જશે. અથવા તો કે આપણે મોટા મેગા સિટીની અંદર જોઈએ છીએ જે ઘર વપરાશનું પાણી છે અથવા તો પીવાલાયક પાણી છે એ નગરપાલિકાની અંદરથી કેવું આવતું હોય છે, ક્લોરીનયુક્ત આવતું હોય છે. શાના કારણે, તો કે ક્લોરીનના કારણે છે અંદર રહેલા જે જીવાણુઓ છે અથવા તો વધારાના જે નુકસાનકારક પદાર્થો છે એનો નાશ થાય. હવે કે આ પહેલા સ્ટેપની અંદર તો ઘન કચરાનું ગાળણ થઈ ગયું, ક્લોરીનની ટ્રીટમેન્ટ થઈ ગઈ. પછી ત્યારબાદ જે છે એને જુદા જુદા 6 શૃંખલાયમય ભાગ જે છે કર્ણભૂમિ જે છે એની અંદર છે એને વિભાજિત કરી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે, 6 શૃંખલામય છે કર્ણભૂમિ એટલે કે કાપાળ જમીન અથવા તો જેને આપણે માટીયાળ જમીન કહીએ છીએ. માટીયાળ જમીન જે છે એમાંથી પાણી પસાર કરવામાં આવે છે. તો શું આપણે માટીમાંથી પાણી પસાર કરીએ તો એ શુદ્ધ થઈ શકે છે, તો કે હા. જે જીવ વૈજ્ઞાનિક દ્વારા છે એને સાબિત કરવામાં આવ્યું છે કેલિફોર્નિયાની અંદર કે આવી રીતે છે જુદા જુદા 6 ચરણ દર્શાવતા એને છે એ લેન્ડ છે એ ઉત્પન્ન કર્યા.
તો શું કર્યું? તો કે એમાં છે ને ક્લોરીનની ટ્રીટમેન્ટ આપેલું પાણી જે છે એને અહીંયા છે દાખલ કરવામાં આવ્યું. તો પાણીની અંદર છે શું હશે? ફૂગ, લીલ અને બેક્ટેરિયા. પાણીની અંદર શું હશે? ફૂગ, લીલ અને બેક્ટેરિયા. એટલે કે આ જૈવિક ટ્રીટમેન્ટથી પાણી છે અહીંયા શુદ્ધ છે એ જોવા મળશે. શું કરવા મળશે? કે જૈવિક ટ્રીટમેન્ટથી છે અહીંયા પાણી છે આપણને શુદ્ધ થતું છે એ જોવા મળશે. તો કે કેવી રીતે? તો આપણે પહેલું ઘન કચરો અને ક્લોરિનેશનની ટ્રીટમેન્ટ તો આપી દીધી છે. હવે અંદર રહેલા અમુક ફોસ્ફેટના કણિકાઓ અમુક જે છે એ અકાર્બનિક સંયોજનો છે એ બાકી રહેશે. અકાર્બનિક સંયોજનો જે છે એ ફૂગ, બેક્ટેરિયા અને લીલ દ્વારા છે અને કાર્બનિક સંયોજનોની અંદર ફેરવી દેવામાં આવે છે. એટલે કે એ સજીવો જે છે અહીંયા વૃદ્ધિ અને વિકાસ થઈ અને એનો ઉપયોગ કરી લેશે. ત્યારબાદ છે વારાફરતી આવી રીતે છે એ પાણીને છે એ પસાર કરવામાં આવે છે અને છેલ્લે આપણને શુદ્ધ પાણી છે એ મળે છે. તો આવી રીતે છે અકાટા શહેરની અંદર છે એ શુદ્ધ પાણી છે એ મેળવવામાં આવે છે. ત્યારબાદ છે આપણે જોઈએ કે ઇકો ફ્રેન્ડલી જે જળ પાણી વગર છે આપણે જો કોઈ ઘન કચરાને દૂર કરવો છે એટલે કે પાણી વગર જે છે આપણે આપણા ઘરની અંદરથી નીકળતી જે સુએજ છે એનો ઉપયોગ કરવો છે. તો એ ઘન કચરો જે છે કે જે સુએજ છે એના દ્વારા જે મનુષ્યના જે મળ અને મૂત્રનો જે ત્યાગ કરીએ જે છે એ કુદરતી રીતે છે પાણીના ઉપયોગ કર્યા વગર પણ શક્ય છે. કેરળની અંદર છે સૌથી વધારે જે છે એવી રીતે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને કેરળ એક કેરળ જેવું રાજ્ય જે છે જેની અંદર છે જે ઘન વાહિન કચરો જે છે મનુષ્ય દ્વારા ત્યાગ કરવામાં આવતો જે સુએજ છે પાણી વગર છે પણ ત્યાગ કરી શકાય છે. તો આવી રીતે જે છે આપણે જૈવિક વિશાલન અને સુષુપ્તાકરણ છે એના વિશે છે એ જોયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે હવે આપણો ટોપિક છે આ પૂરો થાય છે અને હવે આપણે જોવાનું છે ઘન કચરો. તો કે ઘન કચરો ટોપિક સાવ સેલો જ છે. જે ઘન કચરો તો આપણને ખ્યાલ જ આવી જાય બરાબર કે એ કેવા સ્વરૂપે હશે? ઘન સ્વરૂપે. હવે એ ઘન સ્વરૂપે છે એનું વર્ગીકરણ છે એ ત્રણ ભાગની અંદર કરવામાં આવ્યું છે. એનું વર્ગીકરણ આપણે જોઈએ તો કે પુનઃચક્રિયકરણ, જૈવ વિઘટનીય, યોગ્ય અને જૈવ વિઘટનીય અયોગ્ય. તો કે સેનેટરી લેન્ડર ફિલ્મ છે એ કોને કહેવાય? તો કે આપણે જે આપણા ઘરની અંદરથી જે ઘન કચરો છે એ ત્યાગ કરીએ છીએ. ઘન કચરાની અંદર છે આપણે કપડાં, અમુક છે પ્લાસ્ટિકની બોટલ, કાચની વસ્તુ, અમુક છે તાંબાના ભાગો, એ બધા છે દૂર કરીએ છીએ બરાબર. અમુક છે પ્લાસ્ટિકની પોલિથીન, એવી જ રીતે છે દવાખાનાઓમાંથી અને ઔદ્યોગિકમાંથી પણ એક ઘન કચરો છે એ નીકળે છે. તો એ ઘન કચરાને છે આપણે યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા છે આપણે પસાર કરીએ તો કે એને બાળવાથી કે દહન કરવાથી, એને બાળવાથી કે દહન કરીશું તો એની સંપૂર્ણપણે એની માત્રામાં દહન થતું નથી. સંપૂર્ણપણે જે છે એ બળી જતો નથી અથવા તો કે દહન થઈ શકતો
નથી, જે ઘન કચરો જે છે એ સંપૂર્ણપણે દહન થઈ શકતો નથી. તો અમુકનું જે આપણે રિસાયકલિંગ કરીએ છીએ, જેમ કે બોટલ છે, પોલિથીન છે, એ બધાનું છે આપણે રિસાયકલિંગ કરીએ છીએ. કપડાં જે છે એ અમુક લાંબા સમય બાદ છે શું થઈ જશે, વિઘટિત થઈ જશે. અમુક એવી વસ્તુઓ છે કે જેનું વિઘટન છે એ થઈ શકતું નથી, તો એનું પુનઃચક્રીકરણની ક્રિયા કરાવવામાં આવશે. શું કરવામાં આવશે, એમાંથી જે કોઈ પુનઃચક્રીકરણ એટલે કે રિફાઇનરીની અંદર છે, ફરી વખત એ કચરાને છે એ રિફાઇનરી કરવા રિફાઇન કરવામાં આવે છે, શુદ્ધ કરવામાં આવે છે. તો કે મોટા ભાગે છે આ જે સેનેટરી લેન્ડફિલની અંદર શું કરવામાં આવે છે, તો જે આ ઘન કચરો જે છે એને એકત્રીકરણ કરવામાં આવે છે, ત્યારબાદ છે એ ઘન કચરાનું દહન કરવામાં આવે છે, બાળવામાં આવે છે. પરંતુ એ ઘન કચરો છે એ સંપૂર્ણપણે છે એ બળતો નથી, અથવા કે સંપૂર્ણપણે છે નાશ થઈ જતો નથી. તો હવે કે શું થાય છે, તો કે એને છે એક મોટા ખાડાની અંદર શું કરવામાં આવે છે, એકત્રીકરણ કરવામાં આવે છે, અને એના ઉપર છે એ માટી પાથરી દેવામાં આવે છે. એના ઉપર શું કરવામાં આવે છે, માટી પાથરી દેવામાં આવે છે, અને અમુક વર્ષો બાદ જે છે એ ઊંડા ખાડા દ્વારા વિઘટકો દ્વારા જે વિઘટન છે એ થઈ શકે છે. તો આવી રીતે છે સેનેટરી લેન્ડર ફિલ્મની અંદર છે કે ઉદ્યોગોમાંથી, ઘરની અંદરથી નીકળતો કચરો છે, અથવા તો દવાખાનાની અંદરથી નીકળતો કચરો છે, જેને આપણે છે દહન કરી શકીએ છીએ, એકત્રીકરણ કરીને છે એ ખાડાની અંદર રાખી દઈએ છીએ, જેના કારણે છે એ અમુક વર્ષો બાદ, અમુક દાયકાઓ બાદ છે એનું વિઘટન છે એ શક્ય છે, અથવા તો આપણને છે એ પૃથ્વીની સપાટી પર નડતર રૂપ છે એ સાબિત થતો નથી. હવે ઘન કચરાની અંદર તો આપણે ઘણા બધા કચરા વિશે છે એ ભણવાનું છે. ઘન કચરો છે, અમુક પ્રવાહી કચરો પણ આપણને જોવા મળે છે, ઉદ્યોગમાંથી મળતું કેમિકલ્સ, ત્યારબાદ કે ઈ કચરો, તો કે ઈ કચરો તરીકે તો કે વિકિરણ ઉર્જા છે એ પણ ઉત્પન્ન થાય છે, કે ઘણા મોટા મોટા એવા ઇલેક્ટ્રિક સાધનો છે જેનો આપણે ઉપયોગ કરી ત્યારબાદ એનું પુનઃ ચક્રીયકરણ કરી શકતા નથી, તો એમાંથી શું મળે છે, ઈ કચરા સ્વરૂપે આપણને મળે છે. જે આપણે જોઈએ તો કે વિકસિત દેશો જે છે એમાંથી વધારે છે એમાંથી ઉત્પન્ન થાય છે. અને કચરો ઠાલવવામાં ક્યાં આવે છે, તો કે કચરો જે છે એ વિકાસશીલ દેશોમાં ઠાલવવામાં છે. વિકસિત કચરાનો ઈ કચરો જે છે એ વિકાસશીલ દેશોમાંથી ઠાલવવામાં આવે છે. વિકાસશીલ દેશો છે એમાંથી જુદા જુદા ધાતુઓ છે એ મેળવે છે, અને ત્યારબાદ એનું વેસ્ટ છે એ થવા દે છે. તો આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા જે પ્રવાહી જે બે લેક્ચરની અંદર છે આપણે પ્રવાહી પ્રદૂષણ કેવી રીતે થાય છે એને અટકાવવા માટે, એની અંદર જે જૈવિક વિશાલન, સુશોભતાકરણ, અકાટા શહેર જે છે એની અંદર કેવી રીતે ટેકનોલોજી કરી ઉપયોગ કર્યો, તો આ બધા જુદા જુદા પ્રશ્નો છે આપણે આજે એની ચર્ચા કરી. આજનું હોમવર્ક એટલું રહેશે તમારે બુકની અંદર. ત્યારબાદ છે આપણે પછીના લેક્ચરની અંદર જે ઘન કચરા વિશે છે આગળ ડિસ્કશન કરીશું. જય હિન્દ.